अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयेम उदीरये। श्री गुरुवे गौरचंद्राय श्री राधिकाये तदालये। कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः। हरे कृष्णा। ઘણી વખત પૂછવામાં આવે ભાગવત કથાનું ફળ શું? અત્યાર સુધી જે કાંઈ આપણે દાન ધર્મ તપ વ્રત હોમ હવન પુણ્ય કર્મ કર્યા એનું ફળ છે ભાગવત, ભાગવતનું ફળ છે ભાગવત। સવે પુંસા પરો ધર્મો કહેતા હોય ભાગવત શ્રવણને, અને નિગમ કલ્પતરો ગલિતમ ફલમ, વેદરૂપી વૃક્ષનું પરિપક્વ ફળ હોય તો શુકદેવજીના મુખથી નીકળેલું ભાગવત, વ્યાસજીના બધા વેદોના સારના એ વૃક્ષના ફળને વીણીને શુકદેવ લઈ ગયા। શ્રીમદ ભાગવત આંબાનું જે લાઈન છે કે ફળને વીણીને શુકદેવ લઈ ગયા,
તો પરમ ફળ તો આ છે. પછી આનું શું ફળ હોય? આનું ફળ છે ગોલોક વૃંદાવન ધામ. કૃષ્ણ બલરામ કી, શ્રી વૃંદાવન ધામ કી જય. ઈ જ વૃંદાવનથી પ્રેમી પાર્ષદ પ્રિયા પ્રિયતમ શરાધા મુરલીધરના પરમ ભક્ત એવા સુખદેવજી પૃથ્વી ઉપર પધાર્યા આ ફળને વહેંચવા માટે. તો ભગવાન શિવના ચરણોમાં આ ભાગવત ફળ આપણે અર્પણ કરીએ, જેમને બહુ વાલું છે. અને આ ભાગવત કથા અમૃતની વર્ષા એ જ વૈષ્ણવોનો વાસ્તવમાં અભિષેક છે. જેમ ધરતી શ્રાવણ મહિનામાં હરીભરી, ચારે બાજુ નજર નાખો તમે એવું લાગે માં પૃથ્વી ધરતીએ લીલી ઓઢણી ઓઢી હોય, શીતળ સમીર વાતો હોય. વર્ષા ઋતુના મહિના બહુ મહત્વના છે. શરદી થઈ ગઈ હોય એને તો હુઈ જ રહેવાનું હોય, એને બિચારાનું મહત્વનું બહુ આઘું રહે. બે સાંટા પડે ને હળેખમ થઈ જાય એની વાત નથી. તરુવર ગીરી વરસે, લતા લહેરશે, નદિયા સ્પર્શે, સાગરશે, દંપતિ દુઃખ હરશે, સેજ સમરશે, લહેર જલાશે. કહે રાધે પ્યારી, દે બલિહારી, ગોકુળ આવો ગિરિધારી. શ્રાવણનો મહિનો આવે ને તો રાધારાણીને તો બહુ યાદ આવે. શ્યામ આયો સખી સાવન, હે લલિતા શ્રાવણ આવી ગયો, પણ મારા પ્રિયતમ તો મથુરા છે. કદમના વૃક્ષને ફૂલોની ડાળીથી બનેલો હિંડોળો જોઈને રાધારાણી કે છે, સાવન ભી આ ગયા, ઝુલન ભી લગ ગયા, લેકિન હમારી પ્રિયતમ નહીં આય. યાદ આતી હૈ કોઈ કહ્યો રે પ્રભુ આવન કી મન ભાવન કી. મીરાન ગાયા, મને કોઈ તો કાનમાં કયો કે મારો કનૈયો ક્યારે આવશે, શ્રાવણ મહિનો આવી ગયો. મારા કરમ એવા ફૂટ્યા છે કે કનૈયો તો નથી આવતો, પણ કનૈયાની કથા કહેવા વાળું કોઈ નથી આવતો. મને લાગે છે કે ભાવનગર વાળાના એટલા તો નથી ફૂટ્યા, કથા કહેવા વાળા તો ભલે ગળા બેસી ગયેલા પણ આવ્યા, એને કમસે કમ છે. આપ નહી આવે લિખ નહી ભેજે, બાન પડી લલચાવન કી. સખી એ આવતાય નથી ને પાછા સંદેશો દેતા નથી કે ક્યારે આવશે. આપ ન આવે લિખ ન ભેજે, લાગે છે કે ભગવાનને આપણા પ્રિયતમને એક આદત પડી ગઈ છે આપણને તડપાવાની, આપણને લલસાવાની. એ સાચું છે, પ્રેમીઓનો આ સ્વભાવ છે, એ લલસાવે બહુ. કારણ કે પ્રેમનું અમૃત કાચા ઘડામાં ન નખાય ને. તમે કોઈ ઘડો કુંભાર બનાવે તો એને એનું નિર્માણ કરી અને ભઠ્ઠીમાં આગમાં નાખે, શું કામ? ગરમ કરે, કારણ કે એ ટકો એ પાકી જાય ને, નહીં તો કાચામાં તો ફૂટી જાય. તો પ્રેમ યમી હે વિરહ ઘટ, વિરહની આગમાં એને તપાવવામાં આવે પછી એમાં નાખવામાં આવે તો કંઈક અસર થાય. તો મીરાએ બહુ સરસ ભાવ લખ્યો, કોઈ તો કહો પી આવન કી, શ્રાવણ આવી ગયો ન આવ્યો. ભગવાન શિવ પણ કૈલાસમાં બેઠા બેઠા શ્રીધામ વૃંદાવનની યાદ કરે છે. એક સ્વરૂપે નિત્ય વૃંદાવનમાં વાસ કરે છે,
પણ કૈલાસ અધિપતિ હોવાના કારણે, ભગવદ્ આજ્ઞા અનુશીલન કાર્ય હોવાના કારણે વાસ કૈલાસમાં છે. તમને ખબર છે શ્રાવણ મહિનો શંકરજીનો શું કામ કહેવાય? તો એકાદશીમાં એવું કહે છે વેદ કે ભગવાન શયન કરે છે. તો ભગવાન સુઈ જાય તો પછી સૃષ્ટિનો ભાર શંકરજીનો વારો આવે કે મેન ભગવાન તો હુઈ ગયા, તો લે હું હુઈ જાય તો હું થાય. એટલે ભક્તો, આ સત્ય નથી પણ ભક્તોનો ભાવ કે આ મહિનો હવે શંકરજીની પગે લાગે એને પ્રા, કારણ કે ઓલા ભગવાન તો પોઢ્યા છે, હુઈ ગયા છે. તો કે ઠાકોરજી તો લીલા કરે, સૂતા નથી. એ સુઈ જાય તો આપણે બધા હુઈ જાય સદાઈન માટે, યોગ નિદ્રા કીધી છે. એનીવે, પણ શંકરજી સોમવાર પાર્વતીએ વ્રત કર્યું હતું ભગવાન શિવને પતિ રૂપે પામવા. એટલે અત્યારની કન્યાઓ કરે સોમવારના વ્રત કે શિવ ન મળે પણ કમસે કમ શિવ જેવો તો મળે. જીવ મારા ભાગ્યમાં તો શિવ નથી, જીવ જ છે, પણ કમસે કમ શિવ જેવો જીવ મળે. પણ જો વ્રત બરાબર ન કરે તો શિવના જે સૈનિકો જે મિત્રો છે એની જેવો મળે, પીધેલ ભૂત એવો બી મળી જાય. શિવ જેવો નહીં તો શિવનો સંગી મળી જાય. પણ શિવજીનો પ્રસાદ પ્રભુપાદે આખા વિશ્વમાં પીરસ્યો. આ ભાગવત કથા, આ કૃષ્ણનું કીર્તન, આ ભોળાનાથનો સાચો પ્રસાદ છે. જે વેચતા ફરે છે કૈલાસમાં નારદજીને, સનકાદિક મુનિઓને, કારણ કે પ્રસાદ તો ભગવાનનો જ હોય. દાસ એનો પ્રસાદ તો બનાવે, દાસ તો ભગવાનના પ્રસાદને વહેંચે. તો ભગવાન શિવ દાસ ભાવમાં છે, ભગવાન પણ ભગવાન શ્રી હરિના હું શંકરષણના ઉપાસક, દાસ ભાવમાં. અને એટલા માટે પોતાને દાસ સમજી અને કૃષ્ણની કથા સંકીર્તનનો પ્રસાદ વહેંચે છે આખા વિશ્વમાં. તો શ્રાવણ મહિનો, શ્રવણનો મહિનો, શંકરજીનો મહિનો, વ્રત તપ ઉપવાસનો મહિનો, ચતુર્માસ ચાલે છે અને હાથમ અઠમ આવે છે. તમે લોકો ભાગશાળી છો, કથામાં બેઠા, ઘણા તો અઠવાડિયા પહેલાંનું ચાલુ કરે રમવાનું, હાથમ આઠમ બોલો વહેલી ચાલુ થાય. જેમ ભક્તોને હાથમ આઠમ અઠવાડિયું અગાઉ, એમ વિડીયો નહીં તે અઠવાડિયું. પણ તમે લોકો કમસે કમ બચી ગયા કળિયુગના પ્રભાવમાંથી. તો આપણે બધાએ હૃદયથી માનવું પડશે કે આપણો ભૂલકણો સ્વભાવ છે, છે ને, ભૂલી જાય, કારણ કે માયાનો પ્રભાવ છે. અને એટલા માટે આપણને ગમે વસ્તુ દેવામાં આવે પણ આપણા સ્વભાવમાં હંમેશા અભાવ જ હોય છે કે આ નથી, આ નથી, છે ને. એટલા માટે અસુરો જેમ ભગવાન શિવને પૂજે એમ ન પૂજવા જોઈએ, જેમ વૈષ્ણવો શિવને પૂજે એ ભાવથી પૂજવા જોઈએ. સનાતન ગોસ્વામીના મહામંત્ર ભગવાન શિવને વધારે પ્રિય હતા. તો ભગવાન શિવના ચરણોમાં સાદર વંદન કરી ઇસ્કોન સંસ્થાના આચાર્ય, આખા વિશ્વમાં કૃષ્ણ ભક્તિની ગંગા ભાગવત કથા સુધા સરિતા જેમણે પ્રવાહિત કરી, કલી પાવન અવતાર શ્રી ગૌરાંગ કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ જે ગોલોક વૃંદાવનથી પ્રેમ ભક્તિ રસ હરિનામ સંકીર્તનને લાવ્યા, ગૌરાંગ મહાપ્રભુની ભવિષ્યવાણીને આખા વિશ્વમાં એમના પવિત્ર રાજદૂત ભક્ત પ્રભુપાદે સાર્થક કરી, એમના દ્વારા સંસ્થાપિત આ ઇસ્કોન ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ, આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ જેમાં જાત પાત ઊંચ નીચ ગરીબ પૈસાવાળા કાલા ગોરા કોઈ ભેદભાવ વગર બધામાં આત્માને જોઈને, બધામાં પરમાત્માને જોઈને, બધા હરિના દાસ છે એ ભાવથી
ભગવાન ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ શીખવાડવામાં આવે એવી પાવન સંસ્થા આઈસ્કોન, જેમની એક નાની એવી શાખા આપણા ભાવનગરમાં છે અને એ ભાવનગરના વૈષ્ણવ ભક્તો દ્વારા ભાવેણાની આ ભાવુક જનતાને કૃષ્ણ કથા, રામકથા, જન્માષ્ટમી, રામનવમી, નરસિંહ પૂર્ણિમા, ગૌર પૂર્ણિમા, આ બધા ભક્તિરસ વર્ધન કરવાવાળા મહોત્સવોનો લાભ મળે છે અને એમાં જે પણ વ્યક્તિનો તન મન ધન લાગે છે બધા રાધા મુરલીધર જગન્નાથજીના કૃપાપાત્ર બને છે. ભક્તો, કેવલ શ્રાવણ મહિનો નહીં, જ્યાં સુધી શ્વાસ આપણા શ્વાસા ચાલે, જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી આપણું બધાનું એક લક્ષ્ય હોવું જોઈએ, નિત્યમ ભાગવત સેવયા, હરરોજ ભાગવત. આ 7 દિવસ તો વિશેષ ભાગવત છે પણ રોજ ભાગવત હોવું જોઈએ. આ ભાવના પ્રસ્થાપિત કરી પ્રભુપાદે, તો એ શિલ પ્રભુપાદના ચરણોમાં વંદન. ભાગવત પાવન પરંપરાના પ્રત્યેક પ્રાચીન અર્વાચીન પ્રેમી સાધુ સંતોને વંદન. જીવનમાં જેમણે કૃષ્ણ ભક્તિની સુવાસ ફેલાવી એવા દીક્ષા શિક્ષા ગુરુ ચરણોમાં વંદન. આવો ભાવ ભક્તિ રસ ધારા સ્વરૂપ, આ ભાવ ભક્તિ રસની એક ધારા છે, ધારા તમે સમજો ને, જેમાં તૂટ અખંડ હોય છે, જે સતત સંત મુખથી વહેતી રહે છે. આ ભાગવત હરિકથાનું ઝરણું સંત શ્રી મુખથી સતત વહેતું રહે છે. આપણે પણ એમાં થોડું સ્નાન પાન આચમન કરી અને ધન્ય થાય. શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદ છે અને મુખારવિંદમાં પણ સૌથી મહત્વનું છે ભગવાનની મુસ્કાન. લાલ હોઠોમાં અરુણ બિંબ ફલા ધરોસ્તા, ભગવાનના નેચરલ સ્વાભાવિક લાલ અધર જે છે અને એ જે ભક્તોના ભાવ અનુસાર જે ખીલેલા કમળ જેવા આંખડી જેવા હસતા મુખારવિંદ સ્વરૂપ 10મ સ્કંદ છે. એનો અર્થ એ થયો કે આ સંસારિક રજોગુણ તમોગુણથી ઉત્પન્ન થયેલી કામ વાસના પ્રત્યેક જીવમાં છે, થોડી જાગ્રત થોડી સુસુપ્ત પણ છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ મદન મોહન કામને પણ મૂર્છિત કરવા વાળા છે અને એ કૃષ્ણ દિવ્ય સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને એ રસ રસ રોમ રોમમાં રસ છે. રોમે રોમે રસ રાજ લખી દઉં, રોમ રોમમાં રસ અને એ જ ભગવાનનું રસ સ્વરૂપ શ્રીમદ ભાગવત, જેમનું શ્રવણ કીર્તન આપણને દિવ્ય પ્રાકૃત કામમાંથી મુક્ત કરી અને દિવ્ય કામ જે ગોપીઓમાં હતો, કામ એવ ગોપરામાણા ઇતિ આગમ પ્રથા, આગમ એટલે વેદ પુરાણ કહે છે કે ગોપીઓના વિષયમાં પણ કામ શબ્દનો પ્રયોગ વિદ્વાનોને કર્યો છે પણ એનો અર્થ પ્રેમ થાય છે, એ આસક્તિને પ્રકટ કરવા કામ શબ્દ દીધો છે. તો બસ આપણી સંસારિક કામ વાસના સમૂલ નષ્ટ થાય અને દિવ્ય ભક્તિ પ્રેમ રસ હૃદયમાં પ્રસ્ફુટિત પ્રગટ થાય એવા સરળ ભાવથી આપણે 10મ સ્કંદના કૃષ્ણ જન્મના પાવન પ્રસંગની ચર્ચા કરશું, જે અંતર્ગત સંપૂર્ણ ભાગવતનો સાર, ભગવાનના અવતારોની લીલાઓનું વર્ણન પણ આવશે. પુણ્ય શ્રવણ કીર્તનમ, પ્રભુપાદજીનો બહુ પ્રિય શ્લોક કે ભગવાન શ્રી કૃષ્ણની કથા કૃષ્ણ સ્વરૂપ સમાન છે, જે કોઈ સાંભળશે ગાશે એ પવિત્ર થઈ જશે, પાપ શૂન્ય થઈ જશે અને એના હૃદયના બધા અભદ્ર વિધ્નોથી ધોવાઈ જશે. તો એ શબ્દ ઉપર સુબોધનીકાર વલ્લભાચાર્ય, જે પુષ્ટિ માર્ગના આચાર્ય છે, સામાન્ય નથી,
ગૌર ગણોદેશ દીપિકા અનુસાર વલ્લભાચાર્ય સુખદેવજીનો અવતાર છે. સુખદેવજીનો એક અંશ શક્તિ જેમણે સુબોધની ટીકા લખી છે વલ્લભે, એ વલ્લભાચાર્યજી કહે છે કે ભાગવત ગાર કહે છે કે શૃણવતામ સ્વકથા કૃષ્ણ તત્કિમર્થ અન્ય અવતારાત કૃષ્ણ કથા વિશેષત. કૃષ્ણના રામ નરસિંહ વામન આદિ અવતાર કરતા કૃષ્ણ કથા સ્વયં કૃષ્ણ સ્તુ ભગવાન સ્વયં કથા વિશેષત. ઇતિ પ્રયોજન, આ પ્રયોજનને લઈને કૃષ્ણ શબ્દ દેવામાં આવ્યો છે આ શ્લોકમાં. શૃણવતામ સ્વકથામ કૃષ્ણ કેમ? કારણ કે કવિરાજ ચૈતન્ય મહાપ્રભુના પ્રેમી પાર્ષદ કવિરાજ કૃષ્ણદાસ ચૈતન્ય ચરિતમાં કહે છે કે જબે કૃષ્ણ અવતરી લો, જ્યારે કૃષ્ણ અવતાર ધારણ કરે તાતે સબે અવતાર આસી મિલે. જેટલા પણ અવતાર છે એને લેવાવાળા કૃષ્ણ છે. કેશવધ્રિત વામન, કેશવધ્રિત નરસિંહ, કેશવધ્રિત અવતાર લેવાવાળા તો એ છે. પણ જ્યારે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પૃથ્વી ઉપર પ્રકટ થાય તો બધા અવતારો એમાં ભેગા આવી જાય, મળી જાય. એટલા માટે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયંની વ્યાખ્યા કરતા બંશીધરાચાર્ય કહે છે, સ્વયં શબ્દે ન કિમ અર્થ? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એનો અર્થ થાય અન્યર ભગવત્તા હોય છે, યાહાર ભગવત્તા. સ્વયં શબ્દેર ઇતિ માત્ર સત્તા, કે બીજા રામ નરસિંહ વરા પરશુરામ જેટલા પણ અવતાર છે એની અંદર જે કાંઈ શક્તિ છે એ આ અવતારની શક્તિ ઉપર આધાર રાખે છે. રામાદિ મૂર્તિ સુ કલા નિયમે નતિષ્ઠન, અંશ કલા આદિ અવતારોમાં જે કાંઈ પાવર છે, શક્તિ છે, એ આનાથી આવે છે, મૂળમાંથી. પછી ભલે સમાન લાગે, દીપા ચિરે વહી દશાંતરમ અભ્યુપેત્ય. બ્રહ્માજી કહે છે એક મીણબત્તી કરો અને પછી એ મીણબત્તી લઈને બીજી 25 મીણબત્તી કરો અને પેલી મીણબત્તી એની વચ્ચે મૂકી દો આગળ, બધી હરખી લાગે પણ પેલી મૂળ જે જાણતા હોય એને ખબર છે કે આનાથી આ બધી પ્રગતિ છે. બાકી જોવામાં તો પછી પણ લઈ લેવામાં બી આવે. જેવી રીતે શક્ત્યાવેશ અવતારમાં શક્તિ સ્વયં ભગવાન દ્વારા ભરવામાં આવે એમ લઈ પણ લેવામાં આવે. ઉદાહરણ તરીકે પરશુરામમાં ક્ષત્રિય વિનાશ શક્તિ ભરી પણ પાછી ખેંચી લીધી, તપસ્યા કરવા વયા ગયા મંદરાચલમાં સામાન્ય ઋષિ બની. રામરૂપે શક્તિ દેવામાં આવે એમ તો ભગવાન છે પણ પૂર્ણ નહીં પરશુરામ. તો આવી તાત્વિક સાત્વિક ચર્ચા વેદોનો સાર પ્રમાણે ભાગવતજીમાં આપણે કરશું. ભક્તો, આવી ભાગવત કથા સાંભળવા મળવી આપણું પરમ સૌભાગ્ય છે. એની માટે થોડું ધૈર્ય, થોડી શ્રદ્ધા અને થોડું પહેલેથી કંઈક વાંચેલું શ્રવણ કરેલું સાધકને હોવું જોઈએ. કોરી પાટી નવે નવા માટે તો થોડુંક આઘું રહેશે પણ એને કંઈક તો મળશે પ્રસાદ. આવો શ્રીમદ ભાગવત ભક્તિ રસ સ્વરૂપ, કૃષ્ણ પ્રેમ શક્તિ સ્વરૂપ દિવ્ય શબ્દોનું આપણે શ્રવણ કીર્તન કરીએ. ગંગાજીના પાવન તટ ઉપર પાંડવ વંશધર પરમ વૈરાગી વિરક્ત વૈષ્ણવ ચક્રવર્તી સમ્રાટ જે સામ્રાજ્ય છોડીને એક વસ્ત્ર ધારણ કરીને બેઠા છે અને એ ભાગવતના ચોથા દિવસે, 7 દિવસના શ્રાપમાં ચોથા દિવસે પૂછે છે. શ્રીરાજો ઉવાચ, શ્રીરાજો શ્લોક બોર્ડ ઉપર લખ્યો છે, જેને દેખાય એ વાંચીને બોલી શકે છે. કથિતો વંશ વિસ્તારો
કથિતો વંશ વિસ્તારો ભવતાં સોમ સૂર્યયો ભવતાં સોમ સૂર્યયો રાજ્ઞા ચ ઉભય વંશાના રાજ્ઞાં ચ ઉભય વંશાના ચરિતં પરમ અદ્ભુતં ચરિતં પરમ અદ્ભુતં શ્રીરાજો ઉવાચ શ્રીરાજો ઉવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞાં ચ ઉભય વંશાનાં ચરિતં પરમ અદ્ભુતં શ્રીરાજો વાચ શ્રીરાજો વાચ શ્રી રાજા પરીક્ષિત બોલ્યા શ્રી રાજા પરીક્ષિત બોલ્યા કથિત કથિત અગાઉ કહેવાયું છે અગાઉ કહેવાયું વંશ વિસ્તાર વંશ વિસ્તાર વંશનું વિસ્તૃત વર્ણન વંશનું વિસ્તૃત વર્ણન ભવતા ભવતા આપ શ્રી દ્વારા આપ શ્રી દ્વારા સોમ સૂર્યયો સોમ સૂર્યયો ચંદ્રદેવ અને સૂર્યદેવનો અને સૂર્યદેવનો રાજ્ઞા રાજ્ઞા રાજાઓનો રાજાઓનો ચ ચ અને અને ઉભય ઉભય બંને બંને વંશાના વંશાના વંશોના સદસ્યોનો વંશના સદસ્યોનો ચરિતમ ચરિતમ ચારિત્ર ચારિત્ર જીવની જીવની પરમ પરમ મહિમાવંત મહિમાવંત અદ્ભુતમ અદ્ભુતમ આશ્ચર્યકારક આશ્ચર્યકારક અનુવાદ અને ભાવાર્થ પ્રભુપાદ દ્વારા ધ્યાનથી સાંભળો. રાજા પરીક્ષિત બોલ્યા, હે મહારાજ. રાજા પરીક્ષિત બોલ્યા, હે મહારાજ, ચંદ્ર તથા સૂર્ય વંશનું વર્ણન આપે બહુ વિસ્તારપૂર્વક કર્યું છે અને વંશોમાં થયેલા રાજાઓના ચરિત્ર મહિમાવંત અને અદ્ભુત છે. પ્રભુપાદના બે શબ્દો હું વાંચીશ. નવમ સ્કંદના અંતમાં 24મા અધ્યાયમાં શુકદેવજીએ કૃષ્ણલીલાને સંક્ષેપમાં વર્ણવી. પૃથ્વીનો ભાર ઉતારવા સ્વયં કૃષ્ણ કેવી રીતે અવતર્યા અને એમણે ગૃહસ્થ તરીકે લીલા કરી, જન્મ થતાં વ્રજલીલા અને ત્યાંથી સ્થાનાંતર કર્યું. શુકદેવજીએ આ બધું કીધું તો પરીક્ષિત મહારાજ સ્વભાવથી કૃષ્ણ ભક્ત હોવાથી વધારે કૃષ્ણ કથા સાંભળવાની ઈચ્છાથી રાજા પરીક્ષિત સુખદેવ ગોસ્વામીને આ પ્રશ્ન પૂછી રહ્યા છે. ઓકે, આટલું જ. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.